નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય અંગ્રેજી જેમાં યુનિટ નંબર ત્રણ જેનું નામ છે યસ આઈ વિલ એટલે કે હા હું કરીશ આ યુનિટની આજે આપણે છેલ્લી એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી નંબર આઠ ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણા યુનિટની તમામ એક્ટિવિટી એક્ટિવિટી નંબર એકથી સાત આ તમામ એક્ટિવિટી આપણે અલગ અલગ વિડીયોમાં ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ ન જોયા હોય તો તેની લિંક તમને નીચે ડિપ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવજો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ધોરણ સાત વિષય અંગ્રેજી જેના ગ્રામર સોલ્યુશનના વિડીયો પણ મૂકાઈ ગયા છે જો તમે તે વિડીયો ન જોયા હોય તો તેની લિંક પણ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી તમે જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ આજની એક્ટિવિટી એક્ટિવિટી નંબર આઠ એક્ટિવિટી નંબર કહે છે કે હિયર ઇઝ અ રેપર ઓફ હેપી હર્બલ શેમ્પૂ શું કહે છે હિયર એટલે કે અહીંયા ઇઝ એટલે થાય છે અહીંયા છે શું છે ધ રેપર ઓફ હેપી હર્બલ શેમ્પૂ અહીં આપણને હેપી હર્બલ શેમ્પુ નું જે છે એક રેપર રેપર એટલે શું થાય ઘણા વિદ્યાર્થી વિચારતા હશે સર રેપર નામનો શબ્દ કંઈક નવો આવ્યો હવે રેપર નામનો શબ્દ રેપર થાય તમે કોઈપણ તેલની બોટલ અથવા કોઈપણ શેમ્પુની બોટલ ખરીદો એમાં જે ઓલું સ્ટીકર જેવું ચોંટાડેલું હોય છે જેની અંદર એની ડિટેલ્સ લખી હોય એનું નામ લખ્યું હોય એ બધી વસ્તુ જે લખી હોય છે તે ડિટેલ્સ હોય છે તો એને અહીંયા રેપર કહેવામાં આવે છે અહીંયા આપણને કોણનું હતું કે હેપી હર્બલ શેમ્પુનું રેપર આપ્યું છે ચલો એના વિશે થોડું ઘણું આપણે જાણકારી મેળવીએ અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને ખાસ કહી દો જ્યારે પણ તમે કોઈ વસ્તુ ખરીદો તો એ વસ્તુના ફોટા જોઈને કે એ વસ્તુમાં આમ દોયરું હોય એ જોઈને ન ખરીદવું હંમેશા એની ડિટેલ્સ વાંચવી એના રેપરને વાંચવું જેના કારણે તમને યોગ્ય માહિતી પ્રાપ્ત થાય બરાબર કોઈ પણ વસ્તુ ખરીદો એને પાછળ પલટાવો એટલે પાછળની બાજુ એ નાના નાના અક્ષરમાં બધી ડિટેલ આપેલી હોય એ બધી ડિટેલ શાંતિથી વાંચવી અને ત્યારબાદ જ ખરીદી કરવી ચલો જોઈએ શું આપ્યું છે પહેલા તો લખ્યું છે એનરીચડ વિથ આમલા અરીઠા એન્ડ શિકાકાય એન્ડ જાસૂદ શું કહે છે ઇનરીચડ વિથ આમાં આપેલું છે શું આપ્યું છે આમલા અરીઠા શિકાકાય અને જાસૂદ નાખેલું છે પછી કહે છે જેન્ટલી ક્લીન્સ એન્ડ મેક્સ હેર સોફ્ટ એન્ડ બ્લેક કે જેન્ટલી ક્લીન્સ કે આસાનીથી તમારા વાળને સાફ કરે છે અને તમારા વાળને સોફ્ટ અને બ્લેક નરમ અને કાળા બનાવે છે ઇટ્સ રેગ્યુલર યુઝ હેલ્પ્સ કંટ્રોલ ઓફ ડેન્ડ્રફ ફોલ એન્ડ પરમનન્ટ ગ્રેઇંગ ઓફ હેર પ્રી મેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર શું કહે છે કે આનું રેગ્યુલર યુઝ જો તમે આને રેગ્યુલરલી વાપરશો તો હેલ્પ્સ એ તમને મદદ કરશે શેમાં કંટ્રોલ ઓફ ડેન્ડ્રફ કે ડેન્ડ્રફ એટલે માથામાં ખોડો થઈ જાય એમાં હેલ્પફુલ છે હેરફોલ એટલે કે વાળ ખરવા એ બંધ થઈ જશે અને પ્રી મેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર ઉંમરની પહેલાં જે વાળ ધોળા થઈ જાય એ બંધ કરાવશે ઇન્ગ્રીડિયન્ટ્સ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે થાય છે એમાં જે કાંઈ પણ વસ્તુઓ છે એના વિશે વાત કે અરીઠા ટ્વેન્ટી પર્સેન્ટ વીસ ટકા અરીઠા આમલા ફિફ્ટીન પર્સન્ટ પાંચ પંદર ટકા આમલા શિકાકાઈ ફિફ્ટીન પર્સન્ટ પંદર ટકા શિકાકાઈ જાસૂદ ફાઈવ 5%, પાંચ ટકા જાસૂદ કાઢમિન્ડ 5%, 5 પાંચ પાંચ ટકા જે છે એ શું છે ચંદન પાંચ ટકા ચંદન અને ભ્રિંગરાજ ફાઈવ પર્સેન્ટ પાંચ ટકા ભૃંગરાજ વોટર ટુ મેક હંડ્રેડ એન્ડ ફ્રેગરન્સ બ્લેન્ડ વિથ કોકોનટ ઓઇલ કે પાણીથી સંપૂર્ણપણે પાણીથી બનાવેલું છે અને કેવું તો કે ફ્રેગરન્સ બ્લેન્ડેડ વિથ કોકોનટ ઓઇલ એની અંદર બધી સુગંધો કોકોનટ ઓઇલથી નાખવામાં આવેલી છે ડાયરેક્શન્સ છે એટલે કે તેની યુઝ કરવાની રીત કઈ છે કે જેન્ટલી મસાજ ક્લીનર્સ ઇન ટુ વેટ હેર એન્ડ સ્કલ્પ કે ભીના વાળમાં અને સ્કલ્પમાં એટલે કે પાથી હોય ત્યાં માથું હોય ત્યાં એના ઉપર ધીમે ધીમે જેન્ટલી જે છે ફેરવવાનું લીવ ઇટ ફોર ટુ ઓર થ્રી મિનિટ્સ બેથી ત્રણ મિનિટ સુધી શેમ્પુને એમનું રહેવા દેવાનું એન્ડ રિન્સ થ્રોટલી અને ત્યારબાદ માથું ધોઈ નાખવાનું રિપીટ ઇફ નેસેસરી ફોર ડેલી યુઝ જો જરૂરી હોય તો તમે આ ક્રિયાને ડેલી રિપીટ કરી શકો છો આગળ લખ્યું છે નેટ વોલ્યુમ કેટલું હોય છે તો કે બસો ને વીસ એમ આ બોટલમાં બસો ને વીસ એમએલ શેમ્પુ છે પછી કહે છે એમએફજી લાઇસન્સ નંબર જી એ એટ ફોર ફોર એનો લાઇસન્સ નંબર આપણને આપ્યો છે એમઆરપી આર બાવન રૂપિયા છે એમએફજી ડી એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ તારીખે બન્યું હતું તો કે છ બે હજાર તેર સર આમાં તો છ બે હજાર તેર લખ્યું છે બે હજાર તેર તો આલો વર્ષ હશે પણ છ શું છે વિદ્યાર્થી મિત્રો એ છ એટલે મહિનો જૂન મહિનો જૂન મહિનામાં બે હજાર તેરમાં વર્ષ બે હજાર તેર મહિનો ગયો છઠ્ઠો પછી બેસ્ટ ઇ બિફોર કે ક્યારે યુઝ કરી શકાય કે બેસ્ટ યુઝ બિફોર થ્રી યર્સ ફ્રોમ ધ ડેટ ઓફ એમએફજી બહીના પછીના ત્રણ વર્ષ સુધી અને યુઝ કરી શકો છો ટૂંકમાં અહીંયા એની એક્સપાયરી ડેટ આપી છે કે ક્યારે આ શેમ્પુ જે છે કચરામાં નાખી દેવાનો ક્યારે તો કે બહીના પછીના ત્રણ વર્ષ થઈ જાય એના પછી આ શેમ્પુને યુઝ કરવાનું નહીં કસ્ટમર કેરનો મોબાઈલ નંબર આપ્યો છે ટેલિફોન નંબર પછી અહીંયા ઇમેલ એડ્રેસ પણ આપેલું આપેલું છે ને ઓનલાઈન બાઈંગ તમારે ઓનલાઈન ખરીદી કરવી હોય તો તમે કઈ વેબસાઇટ વિઝિટ કરી શકો છો તે વેબસાઇટનું નામ પણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કીધું એ પ્રમાણે કોઈ પણ વસ્તુને ખરીદો એ કોઈ પણ વસ્તુને ખરીદી કરતાં પહેલાં એના ઇન્ગ્રીડિયન્ટ્સ એની ડિટેલ કસ્ટમર કેર અને એક્સપાયરી ડેટ વિશે માહિતી મેળવવી જરૂરી છે આ પ્રકારના રેપર વાંચવાથી આપણને બધા પ્રકારની માહિતી મળી જાય છે ચાલો આગળ વધીએ આગળ લખ્યું છે અહીંયા આપણને કે તમે એકત્ર કલર રેપર્સ લેબલને આધારે નીચેના ટેબલમાં વિગતો પૂર્ણ કરો અને તમારા વિજ્ઞાન શિક્ષકની મદદથી તે ઇન્ગ્રેડિયન્ટ હાર્મફુલ છે કે હાર્મલેસ તેની ચર્ચા કરો કે એક પ્રવૃત્તિ આપણને આપી છે કે આપણે પ્રવૃત્તિ શું કરવાની છે કે અલગ અલગ વસ્તુના લેબલ અલગ અલગ વસ્તુના આવા જે છે આવા સ્ટીકર આવા સ્ટીકર ભેગા કરવાના છે અને સ્ટીકર ભેગા કર્યા પછી એમાં જે કાંઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે જે કાંઈ પણ તત્વો રહેલા છે એ હાર્મફુલ છે કે હાર્મલેસ હાર્મફુલ એટલે થાય નુકસાનકારક અને હાર્મલેસ એટલે થાય છે નુકસાન વગરના તે ચકાસવાનું છે કોની મદદથી તો કે તમારા સાયન્સના શિક્ષકની મદદથી તમારા વિજ્ઞાનના શિક્ષકની મદદથી હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારા માટે ઘર માટે આપેલી છે પણ મેં અહીંયા અમુક પ્રોડક્ટના અમુક કહેવાય છે અમુક વસ્તુના લેબલ ભેગા કર્યા છે અને એમાંથી હું જોઉં છું એ વસ્તુ હાનિકારક છે કે નથી તો અહીંયા આપણને પહેલું આપ્યું છે પેલું હેપ્પી હર્બલ શેમ્પુ એ તો આપણે સર પાઠમાં તો હતું જ તો હેપ્પી હર્બલ શેમ્પુમાં કેટલી વસ્તુ તો કે અરીઠા વીસ ટકા તો અરીઠા જે છે એ હાર્મલેસ છે કે હાર્મફુલ તો સર હાર્મલેસ નુકસાનકારક નથી પછી આમલા પંદર ટકા હાર્મલેસ પંદર ટકા આમલા છે એ પણ કેવા છે હાર્મલેસ છે પછી શિકાકાઈ પંદર ટકાએ પણ કેવા છે હાર્મલેસ શિકાકાઈ છે એ પણ કેવું છે તો કે નુકસાન વગરનું ચાલો આગળ વધીએ આગળ આપણને બીજા પણ આપ્યા છે તે જોઈએ મેં તમારા માટે એકત્ર કરીને લખ્યા છે અહીંયા તમે તમારી રીતે કોઈપણ પ્રોડક્ટને એકત્ર કરીને તમે આમાં લખી શકો છો લખ્યું છે અહીંયા પહેલું નાયલ શેમ્પુ નાયલ નામની કંપનીનું શેમ્પુ જે છે એ મેં લીધું હતું જેમાં હિબિસ્કસ નામની વસ્તુ હતી હિબિસ્કસ જે છે એ કેવું છે તો કે હાર્મલેસ છે પછી પપાયા એટલે કે પપૈયું કેવું હાર્મલેસ કુદરતી વસ્તુ હોય ને હંમેશા આમલેસ જ હોય અને પછી એમાં આમલા પણ હતા જે પણ કેવા હતા હાર્મલેસ ચાલો આગળ વધીએ બીજું ત્રીજું લખ્યું હતું મેં સિલ્કી શેમ્પુ સિલ્કી શેમ્પુનું પેપર જે છે સિલ્કી શેમ્પુના પેકેટ ઉપર હતું સોડિયમ સલ્ફેટ સોડિયમ સલ્ફેટ જે કેવું છે તો કે તે હાર્મફુલ છે એટલે કે નુકસાનકારક છે પછી ત્રીજી વસ્તુ હતી વ્હાઈટ ટૂથપેસ્ટ વ્હાઈટ ટૂથપેસ્ટ નામની વસ્તુ હતી તેમાં ટ્રાયક્લોઝન હતું શું હતું ટ્રાયક્લોઝન ટ્રાયક્લોઝન એ કેવું વસ્તુ છે તો કે હાર્મફુલ એટલે કે નુકસાનકારક વસ્તુ છે દાંતને એકદમ કહેવાય કે ખરાબ કરી નાખે સડવી નાખે એવી વસ્તુ હોય છે ટ્રાયક્લોઝન એક પ્રકારનો એસિડ જેવો પદાર્થ હોય છે પછી જે બ્રાઇટ ટૂથપેસ્ટ એક ટૂથપેસ્ટનું ઇન્ગ્રીડિયન્ટ હોય છે તો કેવી ટૂથપેસ્ટનું બ્રાઇટ ટૂથપેસ્ટ જેમાં હતું સિનેમન સિનેમન કેવા હોય છે તો કે હાર્મલેસ હોય છે કુદરતી વસ્તુ છે ચાલો આગળ વધીએ હવે આગળ વધીએ ની પેલા વિદ્યાર્થી મિત્રો એક નાની એવી જાહેરાત તમારા માટે લઈને આવ્યો છું કે આપણે તમારી માટે ફક્ત અને ફક્ત તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે નામ છે તેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનની અંદર તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક તે પણ એકમ કસોટી સાથે પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ ફક્ત ને ફક્ત એક જ એપ્લિકેશનમાં બધા વિષયને આપેલી છે વિદ્યાર્થી મિત્રો ખાલી ઇંગ્લિશ વિષયની વાત નથી થતી તમામે તમામ વિષયના અહીંયા તમને સોલ્યુશનવાળા જે છે એ પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી હશે તે લિંકનો ઉપયોગ કરીને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો ચાલો આગળ વધીએ આગળ આપણને આપી છે કે પૂર્ણ કરેલી વિગતોના આધારે આપણે જે વિગતો હમણાં પૂર્ણ કરી તે વિગતો પૂર્ણ કરેલી વિગતોના આધારે નીચે મુજબની સ્થિતિમાં તમે શું કહેશો તે લખવાનું છે અહીંયા આપણને અમુક સંવાદ જે છે પૂરું કરવાનું કહે છે તો ચાલો પૂરું કરીએ પહેલું હેરી હેરી કહે છે પ્લીઝ બાય અવર હેપી હર્બલ શેમ્પૂ વિકર કે પ્લીઝ અમારો આ શેમ્પૂ ખરીદી લ્યો તો યુ એટલે કે તમે શું જવાબ આપશો તો તમે જવાબ આપશો ઓ આઈ લાઇક ઇટ ઇટ્સ જસ્ટ રાઇટ ફોર મી અરે મને ગમશે મારા માટે જ બન્યું હોય એવું લાગે છે મારા માટે યોગ્ય છે એ વસ્તુ કારણ કે આપણે જોયું હેપી હર્બલ શેમ્પુમાં કોઈ વસ્તુ હાનિકારક હતી નહીં પછી શું કહે છે શોપકીપર કહે છે પ્લીઝ ટેક ધીસ પ્લીઝ આ લઈ લો શું લઈ લો તો આપણે લખ્યો અહીંયા નાઇલ શેમ્પુ પ્લીઝ આ નાઇલ શેમ્પુ લઈ લો હવે પહેલાં જ મને કહ્યું નાઇલ શેમ્પુ જે છે એ સારું હતું કે ખરાબ તો આપણને યાદ આવે છે નાઇલ શેમ્પુમાં એક વસ્તુ ખરાબ હતી નહીં તો તમે શું જવાબ આપશો આવી પરિસ્થિતિમાં આપણે જવાબ દેવાનો ઓહો આઈ યુઝ ઇટ એન્ડ આઈ લાઇક ઇટ અરે હું તે વાપરું છું અને મને તે ગમે પણ છે કારણ કે નાયલ વસ્તુમાં કોઈ પણ નાયલ નામના શેમ્પુમાં કોઈ પણ ખરાબ વસ્તુ છે નહીં કોઈ પણ પ્રોડક્ટ કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ હાર્મફુલ નથી આગળ યોર ફ્રેન્ડ તમારો ફ્રેન્ડ એમ કહે છે લેટ્સ ટેક સિલ્કી શેમ્પુ ચાલો સિલ્કી શેમ્પુ લઈ લઈએ હવે સિલ્કી શેમ્પુ આપણને ગમતું ન હોય તો આપણે શું જવાબ આપવી જવાબ આપી ઓ નો આઈ ડુ નોટ લાઇક ઇટ અરે નહીં મને એ સિલ્કી શેમ્પુ ગમતું નથી ચલો આગળ વધીએ પરિસ્થિતિ પ્રમાણે જવાબ આપવાના જો પરિસ્થિતિ યોગ્ય હોય તો હા પાડવાની પરિસ્થિતિ નકારાત્મક હોય તો તમે એને લેવાની ખરીદવાની ના પાડી શકો છો અહીં શું કહે છે સેલ્સમેન એવું કહે છે સેલ્સમેન કહે છે કે અવર વ્હાઈટ ટૂથપેસ્ટ ઇઝ ગુડ ફોર યુ કે અમારી જે વ્હાઈટ કંપનીની ટૂથપેસ્ટ છે વ્હાઈટ ટૂથપેસ્ટ જેમાં સોડિયમ સલ્ફેટ હતું તે તમારા માટે ખૂબ જ સારી છે તો તમે એનો શું જવાબ આપવાનો નહીં ઓ નો આઈ ડુ નોટ યુઝ ઇટ સોરી અરે નહીં હું વાપરતો નથી હું વાપરીશ નહીં સોરી માફ કરજો પછી ફાધર પપ્પા કહે છે વિલ યુ ટેક બ્રાઇટ ટૂથપેસ્ટ કે શું તું બ્રાઇટ ટૂથપેસ્ટ વાપરીશ તો તમે શું જવાબ આપશો યસ આઈ વિલ આઈ ટેક ઇટ હા હું વાપરીશ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે સંવાદ પ્રમાણ એટલે કે પરિસ્થિતિ પ્રમાણે આપણે સંવાદના જવાબ આપ્યા તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે જોઈએ એક્ટિવિટી નંબર એટ યુનિટ ત્રણ અહીંયા પૂર્ણ થાય છે મળીશું આવતા યુનિટમાં ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત અસ્ત